नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ गुजराती पूरक वाचन पाठ पांच चालो मळवा जाइए एना भाग बे विषय जोईशुं। भाग एक में आप लेखिका परिचय विनोदीबेन नीलकंठनो लेख ए रमणभाई नीलकंठना पुत्री छे एमनो विषय परिचय मेळव्यो। पछी लोकोना जुदा जुदा वर्तन अंग्रेजों ओळखाणने केटलू महत्व आपे छे ए विषे वात करी। मुंबईना परावासीओ एकबीजाने रविवारे मळवा जवानी रीत अने त्यां जईने एमनो जे वार्तालाप छे फ्री पिक्चरनी फ्री टिकिट लेवा माटेना एमना प्रयत्नो ए बधा विषे आपणे वात करी। तेमज અમદાવાદના લોકો એ અમદાવાદના યજમાન આપણે કોઈના યજમાન બન્યા હોય અમદાવાદીના તો એમનું વર્તન કેવું હોય છે એના વિશે વાત કરી। હવે આપણે ભાગ બેમાં જોઈશું કે અલગ અલગ સ્વભાવવાળા લોકો કેવા હોય છે। ત્યાં સુધી આપણે આવ્યા હતા કે કેટલાક લોકો એવા હોય છે કે પોતાની મેળે ચાલી ચલાવીને મળવા આવેલા કેટલાક લોકો આપણા ઘરે મળવા આવ્યા હોય આપણા ઘરે એમને સામેથી આવ્યા હોય પણ એમના સ્વભાવ કેવા હોય છે એ વિશે લેખિકાએ અહીંયા વાત કરી છે। પોતાની મેળે ચાલી ચલાવીને મળવા આવેલા કેટલાક લોકો જેમ આગળ કહ્યું તેમ જેવી રીતે કદીક વધારે પડતી છૂટ લેનારા અને વાચાળ હોય છે। વાચાળ એટલે બોલકા। કેટલાક લોકો શું હોય વધારે પડતી છૂટ લેનારા, આપણે આગળ જોયું ને કે કેટલાક લોકો છેક રસોડા સુધી આવી જાય અને ભિક્ષામ દેહીના માફક તમારી રસોઈ ખૂટવાડાવા આવી છું એમ કહી અને જમવા પણ બેસી જાય એવા હોય છે અને બોલનારા પણ હોય છે। તેવી જ રીતે બીજે છેડે કેટલાક આગંતુકો છેક મૂંગા મંતર હોય છે। આગંતુક એટલે નવા આવનાર, અને મૂંગા મંતર એટલે કે ચૂપચાપ બેસવાવાળા। એટલે કેટલાક ચૂપચાપ બેસી રહે, બોબળ્યા જેમ બોલે જ નહીં, જાણે મોઢામાં મગ ભર્યા હોય તેમ બેસી રહે, આપણે ઘેર મળવા આવે અને એમ આશા રાખે કે આપણે એને શોધી શોધીને સવાલો પૂછ્યા જ કરે। આપણા ઘેર મળવા આવે છતાં કંઈ પૂછીએ તો બોલે જ નહીં, અને આપણા ઘેર આવ્યા હોય આપણી મહેમાનગતિ તો કરવી પડે એટલે આપણે એને પ્રશ્નો કરીએ, આપણે શોધી શોધીને સવાલો કર્યા કરીએ પૂછીએ, તે પોતે માત્ર હા કે નામાં એકાક્ષરી જવાબ આપવાની મહેરબાની કરે। મહેરબાની કરવી એટલે કૃપા કરવી। આપણા ઉપર એ જાણે કૃપા કરતા હોય એમ આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો હા કે નામાં જવાબ આપે એટલે આગળ વાત ચાલે જ ને। હવે આપણા ઘરે આવ્યા હોય તો આપણે વાત તો કંઈક કરવી પડે। ઘણીવાર આવું થાય કે એમને પૂછવું શું વાત કરવી એવો પ્રશ્ન પણ આપણને થાય તો એ માત્ર હા કે નામાં જવાબ આપે, અને જો ડોકું ધૂણાવે પત્તું હોય તો હોઠ પણ ના ઉગાડે તો હા કે ના, એમ જ કે ડોકું ધૂણાવે પતે તો જવાબ પણ આપે નહીં। આવા કેટલાક મહેમાનો હોય જે આપણને હંમેશા કંટાળાજનક લાગે। હવે આપણે યજમાન બન્યા, યજમાન એટલે આપણા ઘરે મહેમાન આવે તો આપણે યજમાન કહેવાય, આપણે એના યજમાન બન્યા એ આપણો મહેમાન છે એટલે મહેમાનગતિ તો કરવી પડે। યજમાન બન્યા એટલે વન નોતર્યા મહેમાનની પણ આપણી શક્તિ અનુસાર પરુણાગત કરવી પડે। પરુણાગત એટલે મહેમાનગતિ। મહેમાનગતિ આપણે એની કરવી પડે એટલે આપણે વાતનો રેલો આગળ રેલાવીએ। વાતનો રેલો રેલાવો એટલે વાત આગળ વધારવી। આપણે વાતનો રેલો રેલાવીએ, વાત આગળ વધારીએ અને કંઈક એમને રસ પડે એવી વાત કરીએ એટલે આપણે વાત કરીએ,
અનાજની તંગીની બાબતમાં દરેક કાળા માથાનો માનવી સરકાર કરતાં વધુ ડાયો અને વધારે સારી યોજનાઓથી ભરપૂર મગજવાળો હોય છે. એટલે એ વાતમાં તો આ ભાઈને કંઈક ખીલશે એમ માનીને આપણે સૌથી પ્રથમ વિષય છેડીએ. આપણે દરેકને પાનના ગલ્લે બેસી રહેવાળો પોતાનું ઘર ના ચલાવી શકતો હોય ને તો મોદી સરકાર આવી છે ને આ આમ છે ને અત્યારે કહેતા હોય છે ને લોકો, જે પણ સરકાર હોય એના વિશે ઉણપો કાઢ્યા કરે. ઘર ચલાવવાના ફાંફા હોય અને દેશ ચલાવવાની વાત લોકો કરતા હોય છે. એટલે એમણે રેલાવ્યું કે કાળા માથાનો માનવી, કાળા માથાનો માળવી એટલે સામાન્ય માનવી. સામાન્યમાં સામાન્ય માનવી હોય તો એ સરકારના વાંક કાઢ્યા કરે, જે પણ સરકાર સત્તામાં હોય એના. આ આવું ના કરવું જોઈએ ને, આ આવું ના કરવું જોઈએ ને, ક્રિકેટમાં મેચ હારે તો ફલાણાએ આવી રીતે રમવું જોઈએ ને, એક બેટ પકડતા ન આવડતું હોય ને એ લોકો પણ ખોટી ખોટી ચર્ચાઓ કરતા હોય છે. એટલે એમને એમ કે સરકારની વાતોમાં એમને રસ પડશે એમ કરીને એમને સરકારની વાત કરવાનું શરૂ કરીએ. એક અસવા જેવી વાતનો દાખલો આપી આપણે શરૂ કરીએ. પણ પેલા મૂંગાભાઈ તો ખરા, સાથે ને સાથે લાગે વળી મુંજી પણ ખરા. મુંજી એટલે કંજૂસ. મૂંગા તો ખરા જ, બોલે તો નહીં પણ મુંજી પણ ખરા, કંજૂસ પણ ખરા, એટલે હસે પણ નહીં કે બોલે પણ. હવે આવા લોકો કોઈકવાર ઘરે આવી જાય તો આપણને ત્રાસ થઈ જાય. એટલે બોલે પણ નહીં અને હસે પણ નહીં. ઠીક, તો રેસલિંગની વાત તમને ન ગમી તો સિનેમાની વાત કરી. ચલો ભાઈ, અમને આમાં રસ પડ્યો નહીં, ચલો ત્યારે સિનેમાની પિક્ચરની વાત કરીએ, કદાચ પિક્ચરની વાતમાં એમને રસ પડશે. એટલે આપણે પૂછીએ, ફલાણી ફિલ્મ જોઈ હશે, ઢીંકણી જોઈ હશે? જવાબ માત્ર હા કે નામાં. તો પણ રસ ના પડે? આપણે પૂછીએ તો કહેશે હા કે ના, આટલો જ જવાબ આપે, તેમાં પણ વધારે વખત ના. એટલે હવે એમને પિક્ચરોમાં રસ નથી. તો ત્યારે મૂંગાભાઈ રાજકીય વિષય છેડશું? તો રાજકીય વિષય છેડીએ. વસ્તીની ફેરબદલીની વાત કરીશું. પણ મૂંગાભાઈ તો એકાગ્રચિત્તે, એકાગ્રચિત્તે એટલે એક ચિત્તે અમારી ખુરશીની ગાદીના પેલા જડેલા બટનો ખેંચી ખેંચી તોડી નાખવામાં રોકાયેલા હોય. પાકિસ્તાન હિન્દુસ્તાનની ખૂનામરકીમાં પણ રસ લઈ શકતા નથી. કોઈ રાજકીય બાબતમાં રસ લઈ શકતા નથી, સરકારની બાબતમાં રસ લઈ શકતા નથી, કોઈ પિક્ચરની બાબતમાં રસ લઈ શકતા નથી, કશું બોલતાય નથી, કશું હસતાય નથી. હવે ત્યારે આપણને દ્વિધા થાય કે આ ભાઈ તો કંઈ વાત જ કરતા નથી, બહુ ટૂંકમાં હા ના કરે છે, હવે કરવું શું? ત્યારે આપણે પૂછીએ કે ભાઈ ત્યારે કંઈ પીશો? ચા નથી પીતા? તો દૂધ, કોફી, કોકો, શરબત કશું જ નહીં. છેવટે આપણે માત થઈને ચૂપ બેસી જઈએ છીએ. માત થવું એટલે હારી જવું. છેલ્લે આપણે ચૂપ બેસી જઈએ છીએ. આપણને એમ થાય કે કદાચ એવા કોઈ કામે આવ્યા હશે અને આપણે બોલ બોલ કરીએ છીએ એટલે એમને સમજ આપતા નથી, તો એ ક્યાંથી બોલે? એટલે આપણે હારી જઈએ છીએ. માત થઈને ચૂપ બેસી જઈએ છીએ. વળી વિચાર આવે કે કદાચ આ ભાઈ કોઈ ખાસ કારણે આવ્યા હશે અને આપણા વધુ પડતા લવારાને સંકોચાઈને તક ન મળવાથી ચૂપ બેઠા હશે. લવારો એટલે બકવાસ. આપણો ઘણો બકવાસ આપણે કરકર કરીએ છીએ એટલે એ ચૂપ બેઠા છે એમ માનીને આપણે 5, 10, 15 મિનિટ પસાર થવા છતાં તેમનું મૌન તૂટતું નથી. આપણે એટલે બોલવાનું બંધ કરી દઈએ. સાંભળ જોઈએ કે સામેવાળો કંઈક વાત કરવા આવ્યો હોય અને કદાચ આપણે સતત પ્રશ્નોત્તરી કર્યા કરીએ એટલે સામેવાળો વ્યક્તિ બોલી શકે નહીં, એટલે આપણે બેસી જઈએ ચૂપચાપ. પણ 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, સામેવાળો તો બોલતો જ નથી, એનું મૌન તૂટતું જ નથી. હું જઈશ એટલું પણ નથી બોલતા. કંઈ જ કામ ના હોય તો હું જઈશ એમ પણ નથી કહેતા. સામે ચાલીને આવે છે છતાં પણ એમનું આવું વર્તન જોઈ
અને ઘણીવાર નવાઈ લાગે. છેવટે આપણે કહેવું પડે, ચાલો ત્યારે મુંગાભાઈ મળીશું કોઈક વાર. છેવટે આપણે જ કહીએ કે ચાલો ત્યારે ફરી કોઈક વાર મળીશું. જેમને ઘરે એટલું આપણે એમના મનમાં ગણગણીએ, આવું મોઢે તો કહેવાય નહીં મુંગાભાઈ જઈએ એમ, પણ મનમાં ગણગણીએ, ત્યારે તે વિદાય થાય અને પછી આપણા ઘેરથી જાય. અને એ જાય એટલે આપણને હાસકારો થાય, હાસ છૂટે આમાંથી. અને આપણે કેવો છુટકારાનો દમ ખેંચીને હાસ કરીએ છીએ, આ ગયા સારું થયું. હવે આવી કેટલીક બાઈઓ પણ હોય છે, આવા મુંગાભાઈ જેવી મૂંગી બાઈઓ પણ હોય છે. તો એ બાઈ કેવી હોય, કેટલીક એવી મૂંગી મૂંજી બાઈઓ પણ હોય છે, ચાહીને આપણને પોતાના ઘેર તેડાવે. ના આવજો ના આવજો, તમે તો કોઈ દિવસ આવતા જ નથી, આવજો ને. હવે આપણને એમ થાય કે રોજ કે કરે છે, તો લાવો ત્યારે આપણે એમના ઘેરે જઈએ. જ્યારે આપણે એમના ઘરે જઈએ તો પછી એક અક્ષર પણ જાણે બોલવાની બાધા. અને આપણે એમના ઘરે જઈએ એટલે બોલે જ નહીં, આમ તો રસ્તામાં જેટલી વાર તમને મળે એટલી વાર તમને આમંત્રણ આપતા હોય, એટલે આપણને એમ થાય કે રોજ કહે છે તો લાવો એકવાર જઈએ અહીં. અને જઈએ એટલે કશું બોલે નહીં, એટલે આપણે જ વાતો કરવાનું શરૂ કરી. આપણે વાતો શરૂ કરીએ, ઘર મળવાની મુશ્કેલી ને નોકર ચાકરની મુશ્કેલી પણ મુંજીભાઈ સાની બોલે. હવે બહેનોની વાતો ભાઈઓ કરતાં કંઈક અલગ હોય. ભાઈઓને આ રાજકીય સામાજિક એ બધી સામાજિક વાતો એ બધી હોય, અને બહેનોને ઘરની રસોઈની આ બધી વાતોમાં રસ હોય, કપડાંની વાતોમાં રસ હોય. એટલે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે ઘર માળવાની મુશ્કેલી છે, ભાડે ઘર નથી મળતા, નોકર ચાકર નથી મળતા, રેચો બરાબર કામ નથી કરતા, આવી બધી વાત આપણે કરી. પણ પહેલી બાઈ આપણને રોજ કહેતી હતી એના ઘરે ગયા છીએ, કાંઈ જ બોલતી નથી, અને તોબરા જેવું મોઢું ચડાવી અને બેસી રહે, મોઢું ચડાવીને બેઠી છે, અને જે પૂછીએ એના હા કે નામાં જવાબ આપી દે, જવાબ જ આપે. તે વારું ત્યારે મુશ્કેલીઓની વાત પડતી મૂકો. હવે એમને એમ કીધું કે મુશ્કેલીઓની વાત તો આપણે પડતી મૂકો, હવે કંઈક રસ પડે એવી વાત કરો. અને કોઈ પણ સ્ત્રીને પોતાનું બાળક હોય ને, ગાંડું હોય ઘેલું હોય, પણ પોતાના બાળકના વખાણ કરો ને તો બધી સ્ત્રીઓને ગમે. માને દરેક પોતાનું બાળક સૌથી શ્રેષ્ઠ લાગે, એટલે એમણે કહ્યું કે ત્યારે એ વાત પડતી મૂકો, છોકરા તમારા પેટના છોકરાની વાત તો તમને ગમશે ને, પોતાના છોકરાની વાત કરીએ, અમારા મોઢે તમારા એમના છોકરાના વખાણ કરીએ, કદાચ એ ગમશે. એટલે એમણે વાત કરી, તમારો બાબો બહુ મજાનો લાગે છે હો. અરે બાઈ જરા મોઢું તો મલકાવો. હવે આવા બાબાના વખાણ કર્યા તોય પેલી બાઈ તો એ જ મોઢું ચડાવીને બેઠી છે, અને બિલકુલ હસે પણ નહીં કે બોલે પણ નહીં. ત્યારે આપણા મનમાં થાય કે તમારા રીત ભાત વગરના મેલા ગેલા અને નાગા પૂંગા છોકરાને મજાનો કહું છું, અને વળી વારું ત્યારે કહું છું ને નહીં, વારું ત્યારે જવા દો. કપડાંની વાત કઈ સ્ત્રીને નથી ગમતી, ચલો છોકરાની વાતમાં પણ બેને રસ લીધો નહીં. હવે કપડાંની વાત કરીએ, શોપિંગની વાત ને કપડાંની વાત આવે એટલે બહેનો બધું પડતું મૂકે એક બાજુ, અને કપડાંની વાત એમને બહુ ગમે. સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત આગળ પણ જો સાડીની વાત નીકળે ને તો સ્વરાજ સ્ત્રી હક વગેરે બધું જ ભૂલી અને સાડીની વાતમાં તલ્લીન બની જાય છે. એ તો સ્વભાવ સ્વ અનુભવ છે, સ્વાનુભવ એટલે જાત અનુભવ. ગમે તેટલી આગળ પહોંચેલી સ્ત્રીઓ હોય છતાં પણ જો સાડીની વાત આવે ને તો બહેનોને એમાં રસ પડે પડે ને પડે, બીજી બધી વાતો ભૂલી જાય ને સાડીની વાતમાં એ મશગુલ બની જાય. તો સાડીની વાત કરી એટલે પૂછ્યું, એટલે હું આ મૂંગી મુંજીભાઈને પૂછું છું, બહેન તમારી સાડી સરસ છે, હાથ બનાવટની લાગે છે, જાતે બનાવેલી હોય એવી લાગે છે, હાથ બનાવટની લાગે છે. તો હા, ટૂંકો ટચ જવાબ, કદાચ તેને વધારે બુદ્ધિમત્તા વિશેની વાતો ગમતી હશે. હવે વિચાર્યું કે એમને તો સાડીની બાબતે રસ નથી પડતી, તો કદાચ એનું લેવલ આપણા કરતાં બધા કરતાં અપ હશે, એને બુદ્ધિમત્તાની વાતો ગમતી હશે, વાંચનની વાતો ગમતી હશે, એમાં સાહિત્યમાં કદાચ રસ હશે, તો ચલો આપણે એ વાતો કરીએ, અજમાવી જો. તમે હાલ કંઈ વાંચો છો ખરા? એમણે કહ્યું વાંચો છો ખરા? ખાસ નહીં,
ખસિયાણા પડી જાય તેવો જવાબ મળ્યો. ખસિયાણા પડી જવું. એટલે શર્મિંદા થઈ જવું. શર્મિંદા થઈ જવું પડે એવો જવાબ મળ્યો. કે ખાસ નહીં, ગમે તેવી સ્ત્રી હોય તો પિયરની વાત તો એને મીઠી લાગે. સ્ત્રીઓ માટે કહેવાય છે કે પિયરનું કૂતરું ક્યાંથી, પિયરની વાત આવે ને એટલે એમને છાતી ફૂલી જાય. એટલે કહે છે પિયરની વાત એમને કરીએ, ચલો હવે છેલ્લું અપનાવી જોઈએ. માટે તે પૂછીએ, એટલે પૂછ્યું કે તમારું પિયર કયા ગામ? જવાબ મળ્યો અહીં જ. જવાબ આપ્યો કે અહીં જ. અને જાણે આપણું જ પિયર અણધાર્યું ગામમાં હાથ લાગી ગયું હોય એવો હર્ષ બતાવીને આપણે કહીએ ત્યારે તો મજા. તો મજા, ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયું, મજા. તમે તો ઘડી ઘડી જતા હશો. જઈએ, બાઈએ ઉમળકા વગર જવાબ આપ્યો. જઈએ કે છે, સામાન્ય ઉમળકા ઉત્સાહ વિના જવાબ આપ્યો. અરે ભલી ભાઈ, તે મને શું કરવા, કયા ગુનાની શિક્ષા કરવા તરીકે તારે ઘેર તેડી છે? આપણે મનમાં જ પૂછીએ છીએ અને છેવટે વહેલામાં વહેલી તકે ઊઠીને રસ્તે પડી જઈએ છીએ. આમ રોજ આપણને કે આવજો આવજો ને આપણે ગયા હોઈએ એટલે એમનું આવું વર્તન કરે અને બોલે જ નહીં. છેવટે આપણને એમ લાગે કે આપણે ખોટા આવી ગયા એટલે આપણે આપણા ઘરે ચાલ્યા જઈએ છીએ અને બીજી વાર તેના ઘરે જવાનું નામ લેતા નથી. આવા પણ કેટલાક લોકો હોય છે. તો કેટલાક લોકો વળી એવા હોય છે, તો કેટલાક મળવા આવનારા એવા હોય છે કે કોઈને ઘરે જઈને મહેમાનને બદલે યજમાન બની જાય છે. કોઈને ઘરે જાય તો મહેમાનને બને યજમાન, એટલે કે જાણે પોતાના જ ઘરે એ લોકો ના આવ્યા હોય એવું વર્તન કરે. આપણે કોઈના ઘરે ગયા હોય મહેમાન તરીકે તો આપણી મહેમાન ગતિ સામેવાળો વ્યક્તિ કરે, યજમાન કરે. પણ એ લોકો તો એમના ઘરે જઈને પેલા સામેવાળાની મહેમાન ગતિ કરતા હોય એવું લાગે. સારામાં સારા આસન ઉપર પણ ખૂબ આગ્રહ કરીને આપણને બેસાડે, જાણે આપણે એમના ઘેર મહેમાન તરીકે ના આવ્યા હોય એવી રીતે આપણને બેસાડે. તાપ હોય તો પંખો આપે, વાતો કરવાનો ઇજારો પણ પોતે જ હાથમાં રાખે. ઇજારો એટલે ઠેકો. વાતો કરવાનો ઠેકો પણ પોતે જ હાથમાં રાખે અને ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌને આગ્રહ કરીને ખવડાવે. આપણા મહેમાન હોય તો આપણે આગ્રહ કરી ખવડાવવાનું હોય, પણ એ તો પોતે જ યજમાન બની જાય અને આપણને ઉપરથી આગ્રહ કરીને ખવડાવે. આપણે એમને આગ્રહ કરીને ખવડાવવું જોઈએ એની જગ્યાએ આપણને આગ્રહ કરીને ખવડાવે. આપણે પણ તેવો, આપણને પણ તેવો જ આગ્રહ કરે. વળી બીજા પ્રકારના મળવા આવનારા પુષ્કળ હદ બહાર નિખાલસ સ્વભાવના હોય છે. હદ બહાર વગરના નિખાલસ સ્વભાવના હોય છે. નિખાલસ સ્વભાવના એટલે ખુલ્લા દિલના, જે પણ કહેવું એ આરામથી કહી દે એટલા બધા ખુલ્લા દિલના હોય છે કે જેથી વાતો આપણને છેક નિકટના જ મિત્રોને કરીએ તેવી પ્રકારના મનુષ્યો પહેલી જ મુલાકાતે કરે છે. નિખાલસ હોય છે કેટલાક, બાળક જેમ નિખાલસ હોય ને એમ કેટલાક એટલા બધા નિખાલસ હોય કે પહેલી વાર મળ્યા હોય તો એમના અંગત જીવનની વાતો પણ આપણને કરી દે. આમ આપણે અમુક અંગત વાતો આપણે આપણા ખાસ મિત્રોને જ કરતા હોઈએ. ઘણી વાર આપણે જોડે રહેતા હોય એવા લોકોને પણ બધી વાત કરતા ના હોઈએ. પણ કેટલાક તો એટલા બધા નિખાલસ હોય છે, નિખાલસ એટલે ખુલ્લા દિલનું, ખુલ્લા દિલનું હોય કે બધી વાત કરી દે. હવે કેવી વાત કરે જુઓ. કેટલાક પહેલી મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી પણ ભેટ આપે છે. છબી એટલે તસવીર. કેટલાક તો પહેલી મુલાકાતે પોતાની તસવીર આપણને ભેટ આપે. એક બહેને પહેલી જ ઓળખાણે મને છબી અને એક બાટલો ભરીને માથામાં નાખવાનું મહેંદીનું તેલ ભેટ આપ્યું. હવે આવી ભેટ આપણે કોને આપીએ, જે આપણા નજીકના લોકો હોય એને. પણ એક લેખિકા કહે છે, એક બહેને તો પહેલી જ મુલાકાતમાં મને એમની છબી પણ આપી અને મહેંદીનું તેલ, જે માથામાં નાખવાનું મહેંદીનું તેલ હોય એની એક બોટલ ભરીને તેલ પણ મને ભેટ આપ્યું. તો એક બહેન પહેલી જ વાર કોઈ મેળાવડામાં, મેળાવડો એટલે સમારંભ,
કોઈ સમારંભમાં મળેલા, ત્યારે વાત વાતમાં ઘરની અંગત વાતો હોય ને એ આપણે નજીકના મિત્રોને જ કહીએ, પણ એમને તો વાત વાતમાં પોતાને નણંદ સાથે કેવી લડાઈ છે આવું આપણે કોને કહીએ? નજીકનાને કહીએ. પણ એમણે તો પોતાની નણંદ સાથે કેવી લડાઈ છે, પોતાના કાકી કેવા હલકટ સ્વભાવના છે, હલકટ એટલે નિમ્ન સ્વભાવના, હલકટ સ્વભાવના છે, કેવી રીતે લડીને જુદા પડ્યા હતા તેનું સવિસ્તાર, સવિસ્તાર એટલે માહિતીપૂર્વક બયાન કર્યું, સવિસ્તાર બયાન કર્યું. કદાચ વાતમાં વાત નીકળે તો સામાન્ય એક શબ્દ કહીએ, પણ એ બહેને તો સવિસ્તાર પોતાના કાકી કેવી રીતે જુદા થયા એની વાત પણ કરી, પોતાના નણંદ સાથે કેવો અણબનાવ છે એ પણ વાત કરી દીધી. હવે આવા નિખાલસ સ્વભાવવાળા લોકોની પણ વાત કરી, કેટલાક બહુ મૂંગા અને મૂંજા મૂંગા ભાઈઓ અને મૂંજી બહેનો વિશે પણ આપણે વાત કરી. તો કેટલાક મહેમાનો વિશે હવે કહીએ. ગુંદરિયા મહેમાનો, ગુંદરિયા મહેમાનો, ચીપકું, આપણે કહીએ ને કે ફલાણો તો ચીપકું છે, આવે એટલે બેસી જ રહે છે, ઉઠવાનું નામ જ લેતા નથી. હવે ગુંદરિયા મહેમાનો વિશે તો ઘણું કહેવાઈ ગયું, તેથી તમને વિશે કશું જ કહેતી નથી, કારણ કે તેવા મહેમાનો જે કંટાળો આપે છે તેના કરતાં પણ તેવા મળવા આવનારા વિશેની વાતો, જોક્સ વધારે કંટાળો આપે છે. હવે તેવાને મળવા આવનાર વિશે પણ આપણને ઘણીવાર કંટાળો આવે છે. હવે કેટલાક લોકો એવા હોય છે કે પોતાના બાળકોમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે, હંમેશા પોતાના બાળકોની જ વાત, મારો દીકરો આમને, મારી દીકરી આમને, મારો પોતરો આમને, મારી પોતરી આમને, કેવું સરસ ગાય, કેવું સરસ રમે, કેવા સરસ દાવ કરે એને. હવે પોતાનું ગમે તેટલું સારું હોય પણ તમે વારંવાર એની ને એની વાત કર્યા કરો તો સામેવાળાને તમારા દીકરા દીકરીમાં બહુ રસ હોય નહીં, એટલે કોઈ પણ આપણા અંદર જે આનંદ કે ઉભરો હોય ને એને પણ આપણે આવેશમાં રાખવો પડે. અહીંયા એવી વાત કરી છે કે કેટલાક સ્ત્રી પુરુષો પોતાના બાળકોમાં એવા રચ્યા પચ્યા હોય કે આપણે ઘેર મળવા આવે અથવા તો આપણે એને ઘેર જઈએ તો પણ પોતાના છોકરા સિવાય કોઈની જ વાત કરતા નથી. જ્યારે આપણને મળે ત્યારે પણ, આપણે એમના ઘરે ગયા હોય તો પણ, એ આપણે ઘરે મળવા આવ્યા હોય તો પણ, જ્યારે હોય ત્યારે મારો દીકરો આમને, મારી દીકરી આમને, એનો આમાં પહેલો નંબર આવ્યો ને, એ આ ક્લાસમાં જાય છે, વારંવાર એ જ વાત, બીજી કોઈ વાત જ નહીં. તો શું થાય, આપણે એ વ્યક્તિને જોઈએ એટલે એમ થાય કે હમણાં વાત કરશે, મારો દીકરો આવો, મારી દીકરી આવે, એક સિવાય કોઈ વાત જ ના કરે. એમનો બાબો જે જે કરે, હવે નાનું છોકરું હોય, દીકરાનું દીકરું હોય અને દરેક છોકરા કાલું ગેલું બોલતા હોય, નાચ કરતા હોય, કોઈ ડાન્સ કરતા હોય, એ આપણને ગમે પણ બધાને વારંવાર કહીએ તો બધાને ગમે નહીં, પછી વારંવાર તમે કોને, એટલે એ વાત કેવી લાગે, કંટાળાજનક લાગે. પોતાનો બાબો જે જે કરે, કાલું ગેલું બોલે, એમની બેબી નાચ કરે, ગરબા ગાય, તેના વિશે એમને હૈયે જે આનંદ તથા ગર્વનો ઉભરો આવે તો પણ એને પોતાના કુટુંબમાં સમાવી દેવાનો પ્રયત્ન કરવો ઘટે. આપણને આનંદ આવે, આપણને એમ પણ લાગે કે આ સારું કહેવાય, પણ આપણે વારંવાર એને કહીએ તો એ ઉભરાને આપણે અંદર સમાવી દેવો પડે, બધે આપણે એનું ગાન કરાય નહીં, સમાવી દેવાનો પ્રયત્ન કરવો ઘટે છે. પારકાને તે વાતોમાં કશો જ રસ ન પડે, બહુ રસ પડે નહીં, ઉલટાનો કંટાળો આવે કે આ શું, જ્યારે હોય ત્યારે પોતાના દીકરાની જ વાતો, તે કેમ કોઈ મા બાપ નથી સમજતા, આપણે પોતે પણ એક અનેક વાર ભૂલી જઈએ છીએ અને આવી રીતે આપણા જ દીકરા દીકરાની વખાણ કરીએ છીએ, તો આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે સામેવાળાની વાત પણ સાંભળવી જોઈએ અને આપણી વાતની રજૂઆત પણ સારી રીતે કરવી જોઈએ, ક્યાંક એકની એક વાત રિપીટ ના કરવી જોઈએ, તમારા બાળકોની વાતો રિપીટ વારંવાર ના કરવી જોઈએ, તો એ રીતે સંસ્કારી રીતે વર્તન કરવું જોઈએ. આમ આ પાઠમાં જુદા જુદા સ્વભાવના લોકો વિશે વાત કરવામાં આવી છે.